નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકાશનું જે પરાવર્તન છે એમાં ખાસ અંતર્ગોળ અરીસામાં વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ, એટલે કે વસ્તુને તમે આટલી દૂર મૂકો તો પ્રતિબિંબ આટલા દૂર મળશે, એની સાઈઝ, એનો પ્રકાર, સાઈઝ એટલે પરિમાણ, આ બધું આપણે જાણી શકીએ. તો એ કઈ રીતના નક્કી કરે છે એ ધ્યાન રાખજો. જુઓ કે અરીસો છે આખે આખો, એને થોડાક ભાગોમાં વેચી નાખેલો છે, કે એક તો પી અને એફની વચ્ચે, એક એફ અને સીની વચ્ચે, એક સીથી દૂર અને એક અનંત, એટલું છે. અહીંયા આવે અનંત, અહીંયા આવે સીથી દૂર, આ બધો ભાગ સીથી દૂર આવે, આ ભાગ સી પર આવે, આ સી અને એફની વચ્ચે આવે, આ ભાગ એફ પર આવે અને આ ભાગ એફ અને પીની વચ્ચે આવે, આટલા ભાગ પાડી દીધા એણે. હું કામ, કારણ કે એણે એવું જોયું કે સી અને એફની વચ્ચે અહીંયા ગમે ત્યાં મૂકો એનું પ્રતિબિંબ સીથી દૂર જ મળે, સીથી દૂરને વસ્તુને ગમે ત્યાં મૂકો એનો સી અને એફની વચ્ચે જ મળે, એટલા માટે એણે એક ભાગ પાડી નાખ્યા. તો સૌથી પહેલાં વસ્તુને ક્યાં મૂકવાની? અનંત અંતરે. નજીક આવો, સીથી દૂર, સી પર, સી અને એફની વચ્ચે, એફ પર અને એફ અને પીની વચ્ચે. આ છ આકૃતિ આપણે શીખવાની છે. કેટલી આકૃતિ શીખવાની છે? આ છ આકૃતિ શીખવાની છે. અનંત અંતરે, સીથી દૂર, સી પર, સી અને એફની વચ્ચે અને એફ પર અને છેલ્લી એફ અને પીની વચ્ચે. એમાં આ એક અપવાદ છે, આ ભાગ છે, આ એક ભાગ છે અપવાદ. આ પાંચ કોમન વસ્તુ છે. હવે શું થશે એ આપણને ખબર છે કે અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે? એફ ઉપર, એટલે અહીંયા પ્રતિબિંબ મળશે. અનંત અંતરે મૂકો તો એફ ઉપર પ્રતિબિંબ મળે. સીથી દૂર મૂકો તો સી અને એફની વચ્ચે પ્રતિબિંબ મળે. આમ આગળ હાલવાનું, આમ ઊંધું હાલવાનું, બરાબર? આ એક અપવાદ છે. પછી સી ઉપર મૂકો તો સી ઉપર જ પ્રતિબિંબ મળે. સી અને એફની વચ્ચે મૂકો તો સીથી દૂર પ્રતિબિંબ મળે અને એફ ઉપર મૂકો તો એફથી દૂર, એટલે કે અનંત અંતરે મળશે. જો નંબર છે આવી રીતના ધ્યાન રાખવાનું છે, બહુ ગોખવાની જરૂર નથી કે એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ. અનંત અંતર તો એફ પર, સીથી દૂર તો સી અને એફની વચ્ચે, સી પર તો સી પર, સી અને એફની વચ્ચે તો સીથી દૂર, અને એફ પર તો અનંત અંતર. આ પાંચ આકૃતિ. હવે શું થશે? કાંઈથી આમ ઊંધા આવશે, આમાં વસ્તુ નાની આવશે, પ્રતિબિંબ નાનું આવશે, અહીંયા થોડુંક નાનું આવશે, અહીંયા અત્યંત નાનું, અહીંયા થોડુંક નાનું, અહીંયા એની જેવડું આવશે, બે જગ્યાએ ભેગા થઈ ગયા, અહીંયા થોડુંક મોટું આવશે અને અહીંયા અત્યંત મોટું આવશે. બધામાં શું આવશે? વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું. આ એક અપવાદ છે, એ આપણે પછી રાખીએ, બરાબર? ચાલો, તો આ પાંચ આકૃતિ બધાને કોમન લગભગ આવડી ગઈ હોય જોવે. એમાંથી ચાર મેં તમને કરાવી દીધી. કેટલી આકૃતિ કરાવી દીધી? ચાર આકૃતિ કરાવી દીધી. પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાય કે અંતર્ગોળ અરીસાની સામે, અંતર્ગોળ અરીસામે, અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકવામાં આવે, એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ રેખાકૃતિ એટલે કે કિરણાકૃતિ દોરીને સમજાવો, બરાબર? અથવા એની કિરણાકૃતિ દોરો, બરાબર? એટલે ત્રણ વસ્તુ, એક આકૃતિ પૂછાય, બધી આકૃતિ ભેગી નહીં પૂછાય, એટલું યાદ રાખજો. બધી આકૃતિ ભેગી નહીં થાય. ચાર કિરણો છે આપણી પાસે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ એફમાંથી પસાર થાય, એફમાંથી પસાર થતું હોય મુખ્ય અક્ષને સમાંતર, સીમાંથી પસાર થતું એના રસ્તે પાછું આવે અને થીટા ખૂણે આપવા થતું હોય થીટા ખૂણે પરાવર્તન થાય. આ ચાર આકૃતિ છે, એ ચારે ચાર કિરણોનો ઉપયોગ કરીને આપણે બધી આકૃતિ દોરવાની છે. હવે એમાં ચાર મેં તમને કરાવી દીધી. પહેલી શું હતી? કે વસ્તુને તમે અનંત અંતરે મૂકો તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે? એફ પર મળશે, આવી આકૃતિ હતી. બીજી શું હતી? કે વસ્તુને તમે સીથી દૂર મૂકો, આ રફ આકૃતિ છે, બરાબર? તો એ ક્યાં મળશે? સી અને એફની વચ્ચે મળશે, આમ આવતું. ત્રીજી આકૃતિ શું હતી? કે વસ્તુને તમે સી ઉપર મૂકો તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? સી ઉપર મળશે. આ ત્રણ આકૃતિ બધાને કોમનની લગભગ યાદ રહી ગઈ છે. પણ જે ચોથી આકૃતિ છે એમાં બહુ ધ્યાન રાખજો, કારણ કે એ આકૃતિમાં બધાને કિરણો બહુ ભેગા થવાની શક્યતા ઓછી રહી છે, કારણ કે બહુ આખા ભેગા થાય ન કરે. એની માટે એક વસ્તુ છે, મેં તમને કીધેલું છે
કે અહીંયા એફ લ્યો અહીંયા સી લ્યો તો વસ્તુ જેમ બને એમ થોડીક મોટી રાખવાની એટલે પ્રતિબિંબ આમ આવશે અને આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન તો અમીન આમ આવશે એટલે એનું પ્રતિબિંબ એમ હશે બહુ મોટી નહીં મીડિયમ મોટી રાખવાની નકર પાછું પ્રતિબિંબ મોટું નહીં થાય બરાબર તો અવળું પ્રતિ વસ્તુ અને અવળું પ્રતિબિંબ થોડુંક મોટું મળે છે જેમ વસ્તુ નાની છે એમ પ્રતિબિંબ તમને કેવું મળશે દૂર ને મોટું મળતું જશે એટલે એ પ્રતિબિંબ પાછું અહીંયા મળે બરાબર એટલે આ રીતના તમારે આકૃતિ દોરવાની છે વસ્તુને તમે ક્યાં મૂકો સી અને એફની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળશે સીથી દૂર વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં મોટું ચાલો હવે પાંચમી આકૃતિ છે તો એમાં વસ્તુનું સ્થાન ક્યાં આવશે તો એફ પર છે વસ્તુનું સ્થાન ક્યાં છે એફ પર તો આ આપણો અરીસો કયો અરીસો છે અંતર્ગોળ અરીસો એનું દર્પણ મુખ શું છે તો એમ એન આ એનો ધ્રુવ બરોબર ધ્રુવમાં અહીંયા મુખ્ય કેન્દ્ર એફ અહીંયા વક્રતા કેન્દ્ર સી એટલે છે વસ્તુને ક્યાં મૂકવાની મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકી એટલે આ આપણી વસ્તુ છે એ બી આપણી વસ્તુ શું છે એ બી હવે આપણને ખબર છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે એટલે આવી રીતના આકૃતિ આવશે અને સીમાંથી પસાર થતું કિરણ ઈના એ રસ્તે પાછો હશે તો જો આ બે સમાંતર આવે જો આ બે સમાંતર હોવા જોઈએ તો જ આકૃતિ સાચી નકર આકૃતિ ખોટી આ સમાંતર ન મળે તો આકૃતિ તમારી ખોટી એટલે તમારું આ પ્રતિબિંબ ક્યાં મળશે અનંત અંતરે મળશે ક્યાં મળશે અનંત અંતર કેમ સૂર્ય છે એનું પ્રતિબિંબ એફ ઉપર મળે તો એફનું પ્રતિબિંબ ક્યાં મળશે સૂર્ય ઉપર મળે તો શું થાય વસ્તુનું સ્થાન એફ પર પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે અનંત અંતરે પ્રતિબિંબનો પ્રકાર આમાં તો શું મળશે વાસ્તવિક ઉલટું એનું પરિમાણ એટલે કે સાઈઝ તો શું આવશે અત્યંત મોટું ઉલામાં હવે બિંદુવત મળતું આમાં એમાં શું મળશે અત્યંત મોટું એટલે ખૂબ જ વધારે વિવર્ધિત આપણને વસ્તુ મળશે બરોબર ચાલો સરળ છે જોઈ લો તો ખાસ વસ્તુ આ બે સમાંતર હોવા જોઈએ તો તમારી આકૃતિ સાચી નકર આકૃતિ ખોટી બરોબર બાકી બધું આમાં બહુ ધ્યાન દેવાની જરૂર નથી કારણ કે ઈઝી આકૃતિ છે હવે જે છેલ્લી આકૃતિ છે છઠ્ઠી આકૃતિ જે અપવાદમાં ગણવામાં આવે છે જેમાં ગણવામાં આવે છે અપવાદમાં ગણવામાં આવે છે હું કામ આગળ કહું તમને એમાં જે છેલ્લી આકૃતિ છે એ પહેલાં તો વસ્તુનું સ્થાન તો વસ્તુને ક્યાં મૂકીએ છીએ એફ અને પીની વચ્ચે અથવા પી અને એફની વચ્ચે જે લખો બરોબર બુકવાળા પી અને એફ લખ્યું છે મેં એફ અને પી લખ્યું છે તો પી અને એફની વચ્ચે વસ્તુ મૂકશો તો ખાસ એ આકૃતિ દોરો તો એ પૂઠું પાનું હોય એનાથી થોડીક આ સાઈડ દોરવાની કારણ કે આકૃતિ પાછળની સાઈડ મળશે આ શું થશે અંતર્ગોળ અરીસો એનું ધ્રુવ પી આ એમ આ એન આ એનું મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી આવી રીતના થશે આપણે બહુ ઝાઝુ નથી કામનું એટલે આપણે એટલું જ દોર્યું છે મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી ચાલો રેડી એટલું વસ્તુને ક્યાં મૂકવાની છે એફ અને પીની વચ્ચે વસ્તુને ક્યાં મૂકવાની છે એફ અને પીની વચ્ચે તો આ એફ અને પીની વચ્ચે આપણે મૂકીએ કઈ વસ્તુ છે વસ્તુ એ બી તો એના મુખ્ય અક્ષને સમાંતર કિરણ ક્યાંથી પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે સીમાંથી પસાર થતું કિરણ સીમાંથી અહીંયા ડી ને અહીંયા ઈ
બરોબર સી માંથી પસાર થતું કિરણ ઈ ના એ રસ્તે પાછું આવશે એટલે જો આમ દૂર જાય છે આ બે રસ્તા છૂટા પડે છે ને બે હું થાય છે દૂર જાય છે તો જો આ કિરણોને પાછળ લંબાવવામાં આવે સીધે સીધા ફૂટપટ્ટીથી લંબાવવાના આવી રીતના બહુ ત્રાસા નહીં કરી નાખતા સીધે સીધા જ રાખવાના તો તમે જોઈ શકો કે અહીંયા ભેગા થાય છે ક્યાં ભેગા થાય છે આ બિંદુએ એટલે અરીસાની પાછળ એનું પ્રતિબિંબ મળશે એ ડેશ બી ડેશ ક્યાં પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ બરાબર આ આપણી વસ્તુ છે આ આપણું પ્રતિબિંબ છે આ આકૃતિમાં બધાને બહુ ભૂલ પડે છે કારણ કે આ ભેગું નથી થતું મોટાભાગના ભૂલ અહીંયા પડશે એની માટે મેં તમને કીધું વસ્તુ થોડીક મીડિયમ રાખવાની બરાબર તો વસ્તુનું સ્થાન નક્કી થઈ ગયું હવે પ્રતિબિંબનું સ્થાન કોનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન તો ક્યાં આવશે અરીસાની પાછળ ક્યાં આવે અરીસાની પાછળ હવે એનો પ્રકાર તો આ માટેનો અપવાદ કહેવામાં કારણ કે આમાં એકમાં તે આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે બાકી બધામાં વાસ્તવિક ઉલટું હતું આ એક જ એવી આકૃતિ છે કે આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે અને છેલ્લું શું આવશે તો એનું પરિમાણ તો એ કેવું છે મોટું વસ્તુ કરતાં મોટું અથવા વિવર્તિત બરાબર ખાસ યાદ રાખજો આભાસી વસ્તુ છે અને ત્રુટક રેખા વડે આપણે દર્શાવવામાં આવે છે આ બરાબર આ બધા વાસ્તવિક છે આ આભાસ થાય છે હકીકતમાં ભેગા નથી થતા આપણને ભેગા થતા હોય ભાસ થાય છે આકૃતિ ખાસ દોરવાની છે જોઈ લો હરખી આકૃતિ પછી આપણે આગળ સમજીએ ચાલો તો છઠ્ઠી આકૃતિ સમજાઈ ગઈ વસ્તુને ક્યાં મૂકીએ એફ અને પીની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે અરીસાની પાછળ મળે પ્રકાર કેવો મળે આભાસી ચત્વ અને મોટું પરિમાણ મળશે હવે આપણે છએ છ આકૃતિ શીખી ગયા તો હવે પાછી એક પ્રવૃત્તિ છે પહેલી પ્રવૃત્તિ શું હતી કે વસ્તુને તમે મૂકો તો એના તમારે પ્રેક્ટિકલ દ્વારા વિચારવાનું હતું આ પ્રવૃત્તિ છે એ તમારે કિરણાકૃતિ દોરીને સમજવાનું છે એ પાછી છએ છ આકૃતિ છે પણ એ તો હવે તમને આવડે જ છે પણ એનું ખાસ પાછળ જે નિર્ણયમાં કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકમાં ખાસ તમને આવડવું જોઈએ એ કોષ્ટક મેં તમને કરાવી દીધેલું છે કે વસ્તુને ક્યાં ક્યાં મૂકે અને અનુરૂપ પ્રતિબિંબ ક્યાં ક્યાં મળશે જો ધ્યાન રાખજો સૌથી પહેલાં વસ્તુને અનંત અંતરે મૂકો વસ્તુને ક્યાં મૂકો અનંત અંતર એટલે બહુ દૂર મૂકો તો એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળશે મુખ્ય અક્ષ સમાંતર કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે એટલે વસ્તુને તમે અનંત અંતરે મૂકો તો એનું પ્રતિબિંબ ક્યાં મળે એફ ઉપર વાસ્તવિક ઉલટું અને અત્યંત નાનું થોડુંક નજીક લાવો એટલે સીથી દૂર મૂકો તો અહીંયા દૂર જે છે સી અને એફની વચ્ચે આવશે વસ્તુને સીથી દૂર મૂકો તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે આવશે વાસ્તવિક ઉલટું અને નાનું આવશે સી ઉપર મૂકો તો સી ઉપર પ્રતિબિંબ આવશે કે વસ્તુને તમે સી ઉપર મૂકો તો પ્રતિબિંબ સી ઉપર જ મળે વાસ્તવિક ઉલટોની જેવડું વસ્તુને સી અને એફની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ સી અને એફથી દૂર જશે સીથી દૂર જશે એટલે કે વસ્તુને તમે સી અને એફની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ સીથી દૂર મળશે પ્રતિબિંબમાં મળશે વસ્તુ અહીંયા છે રેડી હવે શું થશે કે આભાસી નહીં હોય કેવું છે વાસ્તવિક ઉલટું તો હશે તે પણ મોટું પ્રતિબિંબ હશે કેવું છે મોટું અને એફ ઉપર મૂકો તો અનંત અંતરે મળશે એફ ઉપર મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે અનંત અંતરે વાસ્તવિક ઉલટું ને મોટું પણ જે આ વસ્તુ છે સૌથી પહેલાં એફ અને પીની વચ્ચે તો એનું પ્રતિબિંબ આ સાઈડ મળશે અરીસાની પાછળ વાસ્તવિક આભાસી ચત્તું અને મોટું બરાબર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એમાં કોઈને કાંઈ ભૂલ ન પડવી જોઈએ કારણ કે આ પ્રશ્ન પૂછાય એવો છે ખાલી જગ્યામાં એક એક માર્કમાં એમસીક્યુમાં સ્મોલ પ્રશ્ન લાર્જ પ્રશ્ન બધામાં પૂછાય એવા છે બરાબર એટલે આ પ્રશ્ન ખાસ બધાને આવડવો જોઈએ ચાલો હવે આપણે પહેલાં સમતલ અરીસાના ઉપયોગો શીખ્યા સમતલ અરીસાના બે ઉપયોગો હતા એક દર્પણ તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ અને બીજો એનો કેલિડોસ્કોપ અને ટેલિસ્કોપમાં પેરિસ્કોપમાં એનો ઉપયોગ કરીએ છીએ હવે આજે આપણે જે પ્રશ્ન નંબર 20 છે કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો સમજવાના છે એના ઉપયોગો સમજવાના છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો અંતર્ગોળ અરીસાનો સૌથી પહેલો ઉપયોગ છે ટોર્ચ સર્ચ લાઇટ કે વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે ટોર્ચ સર્ચ લાઇટ અથવા હેડલાઇટમાં પરાવર્તક તરીકે આવે પરાવર્તક એટલે શું થાય તમને બધાને ખબર છે કે બલ્બ હોય એ પ્રકાશ બધી બાજુ ફેલાવે ટોર્ચ હોય આમ ટોર્ચ હોય તો આ પ્રકાશ આગળ જાય તો આપણે કામનો છે પાછળ આવે શું કામનો કાંઈ નહીં ને એટલા માટે તમને ખબર છે આવું ગોળ ઢાંકણા જેવું ટોર્ચની અંદર મૂકેલું હોય
સફેદ રંગનો એ પરાવર્તક હોય એના કારણે પ્રકાશ અથડાઈને આમાં મળશે એટલે આ પ્રકાશ તો આગળ જશે તો પણ પાછો આવતો એ પ્રકાશ અથડાઈને પરાવર્તન થશે એટલા માટે એનો ઉપયોગ ન્યા થાય બરોબર પછી બીજું દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે એટલે દાઢી કરતી વખતે જે વાળ છે નાના નાના હોય એને જોવા માટે અરીસાની મોટો અરીસો રાખવામાં આવે અંતર્ગોળ અરીસો શું કામ કારણ કે અંતર્ગોળ અરીસામાં તમને યાદ હોય તો છેલ્લી આકૃતિ એફ અને પીની વચ્ચે તમે મોઢું રાખશો એફ અને પીની વચ્ચે મોઢું રાખશો તો તમારું આભાસી ચતુ અને મોટું પ્રતિબિંબ મળશે આભાસી ચતુ અને મોટું પ્રતિબિંબ મળશે બિલોરી કાચ રાખો તો બીજા વ્યક્તિ આપણું પ્રતિબિંબ જોઈ કે પણ આપણે આપણું પ્રતિબિંબ જોવું એવું ક્યારે થઈ શકે અંતર્ગોળ અરીસામાં પછી ત્રીજું દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવે છે એટલે દાંતના ડોક્ટર ઉપરથી આમાં લાવે બરાબર ગોળો છે તમે જોયું હોય તો એમાં ઉપયોગ થાય છે પછી ચોથું સૂર્યકરને સૌર ભઠ્ઠીમાં એમાં કિરણોને કેન્દ્રિત કરવા માટે આપણને ખબર છે કે બધું કેન્દ્ર ક્યાં ભેગું થાય બધા કિરણો છે ભેગા ક્યાં થાય છે કેન્દ્રમાં અનંત અંતરેથી આવતા કિરણો એવી રીતના તમને યાદ હોય ડીશ ટીવીનો આકાર અંતર્ગોળ હોય ડીશ ટીવી છે એનો આકાર કેવો હોય અંતર્ગોળ બધા સિગ્નલ એની અંદર જે લેન્સ ગોઠવેલો હોય એની ઉપર પડશે બરાબર પછી પાંચમું ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખ કાન નાક અને ગળા જેવા ભાગની તપાસ કરવામાં બરાબર મોઢા ઉપર આંગળી જે હેલ્મેટ પહેર્યું એની સાથે કાચ હોય બરાબર હેન્ડ મિરર તરીકે થશે હેડ મિરર તરીકે અને છેલ્લું રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં મોટા અંતર્ગોળ અરીસા વપરાય શ્રેષ્ઠ પ્રતિબિંબ આવે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ છે ને 12મા ધોરણમાં આવે છે એનો આકાર છે ને આવો હોય આ બે અંતર્ગોળ અરીસા હોય ને આ એક બહિર્ગોળ અરીસો હોય તો અહીંથી પ્રકાશના કિરણો આવે છે એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એપ ઉપર આવશે ત્યાંથી પરાવર્તન પામીને આપણે અહીંથી જોવાનું હોય આવો હોય રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ બરાબર 12મા ધોરણમાં આવે તમારે આવતું નથી પણ તમારે નામ યાદ રાખવાનું છે આમાં રિફ્લેક્ટરનો ઉપયોગ કરવામાં આવે એટલે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહેવાય અને બીજા તમે ટેલિસ્કોપ જુઓ બરાબર તો એમ દૂરબીન એમાં બિલોરી કાચ તરીકે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ પણ આમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે એમાં ઉપયોગ કરવામાં આવે અરીસાનો ઉપયોગ કરવામાં આવે એટલા માટે એને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહેવાય અને તમે જે દૂરબીન જુઓ છો એમાં લેન્સ હોય એમાં શું હોય લેન્સ જ્યારે આમાં શું હોય ટેલિસ્કોપમાં શું હોય જે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ છે એમાં શું હોય અરીસા હોય અરીસા એટલે રિફ્લેક્ટિંગ કહેવાય એને બરાબર તો આજે આટલું આપણે રાખીએ કાલે આગળ સમજશું બરાબર હવે કાલે આપણે બહિર્ગોળની આકૃતિની બધું સમજવાનું છે એટલે એ પ્રવૃત્તિ 10.5થી આપણે કાલે લઈશું આજે તમને જે આકૃતિ કરાવી એ બધી એ ઉપરાંત એના ઉપયોગો એનું કોષ્ટક ભૂલાય નહીં છ આકૃતિ છે કેટલી આકૃતિ છે છ આકૃતિ છે 1 2 3 4 5 6 ક્રમમાં યાદ રાખવાની છે આકૃતિ દોરવાની છે એના ક્યાં વસ્તુ મૂકતા ક્યાં પ્રતિબિંબ મળે એ પણ તમને ખબર હોવી જોઈએ કેવું પ્રતિબિંબ મળે કેટલી સાઇઝનું મળે એ બધી ખબર હોવી જોઈએ બરાબર તો આટલું ખાસ પાકું કરી નાખજો કાલે આપણે બહિર્ગોળ લઈશું